નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ભાગ 2 રિવિઝન. આજે આપણે કેટલાક પ્રશ્નો જવાબ વાંચીશું અને સાથે ચર્ચા પણ કરીશું અને યાદ પણ રાખીશું. ગયા ભાગમાં આપણે કેટલીક ખાલી જગ્યાઓ, વિકલ્પો અને જોડકા જોયા હતા, તો આજે આ ભાગમાં આપણે કેટલાક પ્રશ્નો જવાબ જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે પ્રશ્નો જવાબ વાંચજો પણ ખરા અને યાદ પણ રાખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. પ્રશ્ન 1, બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલ છે? તો બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં સૂત્રપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક આ ગ્રંથોનો સમાવેશ થયેલ છે. કયા 3 ગ્રંથો આવશે ત્રિપિટકમાં? સૂત્રપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક આ ગ્રંથોનો સમાવેશ થયેલો છે. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોને ત્યાં થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે, કે ઈસવીસન પહેલાં 566માં કપિલવસ્તુના વડા સુદોધન અને મહાદેવીને ત્યાં થયો હતો. ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા સુદોધન અને મહાદેવીને ત્યાં થયો હતો. સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં જ કેમ કરવામાં આવ્યા? તો સિદ્ધાર્થના પિતાને ડર હતો કે સિદ્ધાર્થ ક્યાંક સાધુ ન બની જાય, માટે સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં કરવામાં આવ્યા. બરાબર, સિદ્ધાર્થના પિતાનો શેનો ડર હતો? કે સિદ્ધાર્થ ક્યાંક સાધુ ન બની જાય, માટે સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં કરવામાં આવ્યા હતા. ફરી એકવાર જોઈ લઈએ કે બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલો છે. તો બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં સૂત્રપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક આ ગ્રંથોનો સમાવેશ થયેલો છે. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોને ત્યાં થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા સુદોધન અને મહાદેવીને ત્યાં થયો હતો. સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં જ કેમ કરવામાં આવ્યા? તો સિદ્ધાર્થના પિતાને ડર હતો કે સિદ્ધાર્થ ક્યાંક સાધુ ન બની જાય, માટે સિદ્ધાર્થના લગ્ન યુવાવસ્થામાં કરવામાં આવ્યા હતા. પ્રશ્ન 4, સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા? તો ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુવેલા, કઈ જગ્યાએ? રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો ગૌતમ બુદ્ધને બોધિગયા ખાતે, જ્ઞાન પ્રાપ્તિ ક્યાં આગળ થઈ? બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે, બરાબર ને, એક પીપળાના વૃક્ષ નીચે અને ક્યારે થઈ? વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. બુદ્ધનો શું અર્થ થાય છે? બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે. ફરી એક પ્રશ્ન જવાબ જોઈ લઈએ. સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું? તો સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા? તો ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા. ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો ગૌતમ બુદ્ધને બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. બુદ્ધનો શું અર્થ થાય છે? તો બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે. જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા હતા? તો જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા. ગૌતમ બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો ગૌતમ બુદ્ધે સમજાવેલા 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે, કેના તરીકે? તો બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વહેંચાયેલો હતો? તો ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હતો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ વજીસંઘના એક ગણ રાજ્ય કુંડગ્રામના જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં થયો હતો.
મહાવીર સ્વામીના માતા પિતાનું નામ શું હતું? તો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. ફરી એકવાર જોઈ લઈએ. જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા? તો સૌપ્રથમ સારનાથ ગયા હતા. ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે? તો ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ કયા કયા વર્ણોમાં વેચાયેલો હતો? તો ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હતો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મહાવીર સ્વામીનો જન્મ વજીસંઘના એક ગણ રાજ્ય કુંડગ્રામના જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં થયો હતો. મહાવીર સ્વામીના માતા પિતાનું નામ જણાવો. તો મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું. મહાવીર સ્વામીના બાળપણનું નામ શું હતું? તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. ગૌતમ બુદ્ધનું, સિદ્ધાર્થ, મહાવીર સ્વામીનું વર્ધમાન. બરાબર, બે નીચે લીટી કરી નાખો એટલે યાદ રહી જશે. હવે વર્ધમાનની પત્ની અને પુત્રીનું નામ. તો વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. વર્ધમાન જીન સાથી કહેવાયા. તો વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તે જીન કહેવાયા. વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તે જીન કહેવાયા. મહાવીર સ્વામીએ કયા પાંચ વ્રતો આપ્યા હતા? તો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. કયા બે પાંચ વ્રતો આપ્યા? અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ બરાબર લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં, બરાબર લોકો બોલે એવી પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકો પર સી અસર થઈ? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ બલિનો ત્યાગ કર્યો અને મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. ફરી એકવાર, મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ, વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. વર્ધમાન જીન સાથી કહેવાયા. તો વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તે જીન કહેવાયા. મહાવીર સ્વામીએ કયા પાંચ વ્રતો આપ્યા હતા? તો અહિંસા, સત્ય, અસ્તય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો ઉપર સી અસર થઈ? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ બલિનો ત્યાગ કર્યો અને મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. હવે મોટા પ્રશ્નોમાં જઈ, પ્રશ્ન 19માં તો આપણે જોઈ ચૂક્યા કે ભાઈ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી લોકો ઉપદેશની લોકો પર સી અસર થઈ. તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને એક તો નવા વિચારો મળ્યા, લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુબલિનો ત્યાગ કર્યો અને મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી એટલે કે શિષ્યો બન્યા હતા. હવે ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયા કયા છે? તો એક છે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બરાબર, ચાર આર્ય સત્ય કયા? તો સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. જૈન ધર્મએ કયા પાંચ વ્રતો આપ્યા? તો જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા છે, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તય અને અપરિગ્રહ. બરાબર, જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા હતા, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તય અને અપરિગ્રહ. ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો સમાજ
માં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી. બોલે કયા નહીં એટલે કે ખરાબ કુરિવાજો જેવું હતું. તો સમાજમાં યજ્ઞ દરમિયાન એક તો પશુઓની હિંસા કરવામાં આવતી હતી, પછી ઘણા બધા લોકો માંસાહારી હતા, અને ત્રીજું તે સમયે સમાજ ચાર વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો, તેથી ઊંચ નીચના ભેદભાવો સમાજમાં હતા અને સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. ફરી એકવાર જોઈએ કે ગૌતમ બુદ્ધના સમયમાં કયા કયા નિષ્ઠો સમાજમાં હતા. તો સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, બે ઘણા બધા લોકો માંસાહારી હતા, ત્રણ તે સમયે સમાજ ચાર વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો, તેથી ઊંચ નીચના ભેદભાવો સમાજમાં હતા, અને ચોથું સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. ફરી એકવાર બંને પ્રશ્નો જોઈ લઈએ. મોટા પ્રશ્નો છે, જૈન ધર્મને કયા પાંચ મહાવ્રતો આપ્યા? તો જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા છે, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તે અને અપરિગ્રહ. પછી ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, ઘણા બધા લોકો માંસાહારી હતા, તે સમયે સમાજ ચાર વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો, તેથી ઊંચ નીચના ભેદભાવો સમાજમાં હતા અને સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ રિવિઝનનો આ પાઠ પૂર્ણ થાય છે. તમે આજે આપેલા અને સમજાવેલા પ્રશ્નો જવાબ સરસ રીતે તમારે રફનોટમાં સારા અક્ષરે લખવાના છે, અને જો તમે પ્રશ્ન લખી અને જવાબ મોટે લખશો તો વધુ સારું રહેશે, યાદ કરી કરીને. તો તમારો યુનિટ ટેસ્ટ માટેનો કોર્સ પણ તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂચના અમલ કરશો તો ચોક્કસ લાભ થશે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.